નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ. તો રાજકોટમાં થયેલ અકસ્માતને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજકોટમાં જેવી રીતે વાત કરવામાં આવે તો સંત કબીર રોડ ઉપર અકસ્માતનો મામલો થયો અને જેને લઈને અત્યારે અપડેટ સામે આવી રહી છે. તો ગઈકાલે થયેલ અકસ્માતમાં પિતા પુત્રના મોત થયા હતા. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અહીં પિતા પુત્રના રસ્તા પર પડેલા ખાડાને કારણે મોત થયા હતા. તો રાજકોટના સમાજસેવી યુવાનો દ્વારા અહીં આશ્ચર્યજનક કાર્યક્રમ અપાયો છે. અકસ્માતને પગલે અહીં યુવાનો દ્વારા અકસ્માતની જગ્યા પર મનપા વિરુદ્ધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરાયા છે. તો બેનરો પર લોહીનો છંટકાવ કરીને મનપાની કામગીરીને વખોડાઈ છે. જેવી રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાથી રોજબરોજ અનેક અકસ્માત થાય છે. ત્યારે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટમાં થયેલ અકસ્માતના પગલે યુવાનોએ અનોખો કાર્યક્રમ દર્શાવ્યો અને જેમાં તેમને બેનરોની ઉપર લોહીનો છંટકાવ કરીને વિરોધ કર્યો છે. તો અકસ્માતને અટકાવવા માટે પણ માંગ કરી છે. ગઈકાલે થયેલ અકસ્માતમાં પિતા પુત્રના મોત થયા હતા અને જેને લઈને આજે રાજકોટના યુવાનો દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. સંત કબીર રોડ ઉપર થયેલ અકસ્માતનો મામલો સામે આવ્યો. આજ રોજ રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનના લોકો છે સાથે અને સ્થાનિક લોકો છે. બસ અમે જે તમે બનાવ ખબર છે કે અમારે જે કાલે દુઃખનો બનાવ બન્યો, જે અકસ્માત થયો, જે ખાડાની હિસાબે જે રાજકોટમાં એક જગ્યાએ નહીં પણ હરેક જગ્યાએ તમે ક્યાંય ને અવારનવાર તમે ક્યાંય ખાડા જોવો છો. તો આવી રીતે રાજકોટમાં ખાડાની હિસાબે કોઈ ન બનાવ બને એ હેતુથી હું મારા લોહીથી રજૂઆત મેં લખી છે કે આજ રોજ રાજકોટના બધા સાથે મળીને કે મેં મારા લોહીથી લખ્યું છે કે ખાડામાં કોઈનું લોહી હવે નીકળવું ન જોઈ. બીજું કે કોઈ પણ રોડ રસ્તાનું કામ ચાલુ હોય તો એનું ચાલુ તમે કરી દો અને જે જે કાલે બનાવ બન્યો એ બહુ દુઃખનો બનાવ હતો તો એના પરિવારને પણ સરકાર મદદરૂપ થાય, સહાયરૂપ કરે અને એને અથવા તો નોકરીને એ બધું મળે એવી અમે માંગ કરી રહ્યા છીએ. જે જે પદાધિકારીઓ જે અમુક અધિકારીઓ છે જે ધ્યાન નથી દેતા તો એની પર કાયદેસર કાર્યવાહી થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ. આ રજૂઆત બધે પ્રેસ પર. રાજકોટથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તેમાં વાત કરવામાં આવે તો હાલ અત્યારે રાજકોટમાં હુમલાની ઘટના બની છે, જેને લઈને થોરાડા મેઇન રોડ ઉપર દબાણની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. તો પોલીસ જવાન અને મનપા કર્મચારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. અહીં 5 જેટલા શખ્સો અને મહિલાઓએ અચાનક હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. થોરાડા પોલીસ કર્મીઓ પર પથ્થરમારો પણ કરાયો છે. તો ઘટના સ્થળે પહોંચેલા પીઆઈનો પણ ઘેરાવો કરવામાં આવ્યો છે. એક યુવાને પીઆઈ સામે જ ફિનાઇલ પીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો છે. તો રાજકોટના થોરાડા મેઇન રોડ પર જે દબાણની ટીમ પર હુમલો કરવામાં આવ્યો જેને લઈને વિગતો સામે આવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધીને ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. ઘટના સ્થળે પહોંચેલા પીઆઈનો પણ અહીં ઘેરાવો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન એક યુવાને પીઆઈની સામે જ ફિનાઇલ પીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો છે. તો 5 જેટલા શખ્સો અને મહિલાઓએ અચાનક હુમલો કર્યો છે. પોલીસ જવાન અને મનપા કર્મચારીઓ પર હુમલો કર્યો છે. તો થોરાડા મેઇન રોડ ઉપર જેવી રીતે આપણી સામે દ્રશ્યો આવી રહ્યા છે કે દબાણની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. તો ઘટનાને પગલે ત્યાંના સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. એક યુવાને પીઆઈની સામે જ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો છે. દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. ઘટના સ્થળે પહોંચેલા પીઆઈનો પણ ઘેરાવો કરવામાં આવ્યો હતો ત્યારે ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધીને ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. તો રાજકોટમાં થોરાડા મેઇન રોડ ઉપર દબાણની ટીમ પર હુમલો કરવામાં આવ્યો, સાથે જ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. તો તેના દ્રશ્યો આપણી સામે જ છે. પોલીસ જવાન અને મનપા કર્મચારીઓ પર હુમલો કરાયો છે. ઘટનામાં 5 જેટલા શખ્સો અને મહિલાઓએ અચાનક હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. તો રાજકોટથી જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે જેમાં થોરાડા મેઇન રોડ ઉપર દબાણ ટીમ પર હુમલો થયો. અમરેલીના વડિયાના અર્જુન સુખ ગામે સતકેવલ સાહેબના મંદિરે વર્ષો જૂની પરંપરા જળવાઈ રહેલ છે. તો ગામના લોકો દ્વારા 12 વર્ષથી પશુઓ માટે રોટલા, રોટલી અને પક્ષીઓ માટે ચણ નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં ગયા વર્ષે શ્વાનો માટે 150 મણ ચોખ્ખા ઘીના લાડવા બનાવ્યા હતા. ત્યારે આ વર્ષે રમેશભાઈ મોવલિયા નામના વ્યક્તિએ દાતા બનીને શ્વાનો માટે
કાજુ બદામ અને ચોખ્ખા ઘીના 15 મણ લાડવા બનાવ્યા હતા. લાડવા કબૂતરની સર 12 વર્ષથી ચાલુ છે કાયમી માટે, અને અઠવાડિયે 10 દિવસ લાડવાનો પ્રોગ્રામ ચાલુ છે. 10-10 મણના લાડવા નીકળ્યા, 400-150 મણના લાડવા વહેર્યા હતા આસાજીમાં પૈસા ગુતરા માટે, અને 700-800 મણ સણ કબૂતરની કાયમી ચાલુ રહે છે. 1 કિલો બદામ, 5 કિલો કાજુ, 5 કિલો ઘીનું ઘી, ભેંસનું ઘી, પછી 3 ડબ્બા તલીનું તેલ, અને એમ કરીને 15 મણ લાડવા અહીં અત્યારે આયોજન ચાલુ છે. અને પરંપરા ત્યાં અમારે અહીંયા હાથા ઘીના લાડુ બને છે, અને 12 વર્ષે સત્યવલના મંદિરે આ કાર્યક્રમ થાય છે અહીં ગણે. અને અહીંના ટ્રસ્ટીઓ બધાય, કે ફૂલાભાઈ છે, ધીરુભાઈ છે, તમામ આગેવાનો બધા અહીં ગણે હાજરમાં હોય કાયમિક માટે. અને કાયમિક માટે આવો નવો કાર્યક્રમ અહીં ગણે થયા કરે છે. દર મહિને લાડુ અહીં ગણે 2 મણ, 5 મણ લાડવા તો કાયમિક બનતા જ હોય. અમારા ગામની અંદર અર્જણ સુખની અંદર પરંપરા પહેલેથી જળવાઈ રહી છે. શામજી બાપા વઘાસિયા અમારા પોલીસ પટેલ હતા, ત્યારથી અષાઢી બીજે, દર અષાઢી બીજે કૂતરાના લાડવા વાળીએ છીએ. અને ત્યાર પછી આ પ્રેમજી બાપા ભગત એ આ જગ્યાના મહંત તરીકે અને જે આ જગ્યાનું પુનઃસ્થાપન કરી ગયા, એમાં પણ આજ 12 વર્ષથી આ ઇતિહાસ કૂતરાના લાડવા પારેવાની શણ એનો ઇતિહાસ હાલ્યો આવે છે. અમારે સત્યવલ મંદિરે કાયમિક લાડવા થાય છે કૂતરા માટે. એમાં મને એવો શોખ થયો કે કાજુ બદામ સ્પેશિયલ ઘીના ખવડાવવાના, 5 કિલો બદામ, 5 કિલો ખિસમિસ, 5 કિલો ભેંસનું ઘી, 15 મણના લાડવા બનાવ્યા. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આવેલ ભીમનાથ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી માતા પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે મૃતક મહિલાનો પતિ હાજર ન મળી આવતા પતિએ જ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મૃતક મહિલાના પિયર પક્ષના લોકો દ્વારા જ્યાં સુધી ફરાર પતિને ઝડપી લેવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. તમે દારૂ પીવા છો, કોઈ મન વાત તો હું જોડે હતી તો દારૂ પીને ભેગે ભટકો ના તો કોઈ મન નહીં. કોઈ મિચિરા કુમાર આવું ના થાય, કોઈ મને મેળવા આવું બટે મિચિરા કુમાર તમે ના ચાલી વર્ત્યો, તમે સુધરો ના રહ્યા, મારે સુરતા તો રહીશ આપણું ધંધો કરી. અને ધંધો કહીને દે તો એની સાસુ, એની સાસુ તો એવું બોલે કે ના હોય તો કે વહી જા. તો અમે કહ્યું તો એને તો તમે જુદું આલો, તમે એને ચિરાગ નહીં પૈસા આપતો તો તમે એને 20,000 મહિને ખર્ચો આલો છોકરા ભણવાનો ટ્યુશન ભાઈ ચાલુ છે. મરણ જનાર બેન એમના બીજા લગ્ન છે અને એમને સંતાનોની અંદર 2 દીકરા અને 1 દીકરી છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃત્યુ શંકાસ્પદ છે. એટલે પોલીસ એમાં પીએમ નોટ આવે અને એમાં જે મૃત્યુનું કારણ આવશે એ પ્રમાણે આગળ એમના જે પિયર પક્ષના લોકો છે બધાના નિવેદન મેળવી અને જો કોઈ ગુનાહિત કૃત્ય બનતું હશે તો ગુનો દાખલ કરવાની આગળ તજવીજ હાથ ધરશે. સાસુ સસરાએ મારા બેન ઉપર આક્ષેપ નાખેલો ત્યારે એમનો ઘરવાળો આ જે ચિરાગ લાડુલા ચિરાગ ત્યારે એ જ ભાઈએ પૈસા લીધેલા અને ત્યારે એમના સસરાને મેં એવું કીધું હતું કે આવું બધું ક્યારે, તો કે તમારા બેનને લઈને અત્યારે જ તમે નીકળી જાઓ. ત્યારે દેજુને એમને માગ કરી હતી અમારી જોડે બરોબર, ત્યારે મેં ભાઈને જ કીધું હતું કે તમે એમને બોલાવો. ત્યારે ભાઈએ એમને એવું કીધું હતું, પહેલા બી એમના પપ્પા એમને એમના કોઈ પહેલા મમ્મી છે ને એમનું બી મર્ડર જ કરેલું છે ત્યારે, એટલે છોકરાની એટલે આટલી બધી હિંમત થઈ ને કે બીજી વાર કોકનું આટલું બધું કર્યું હતું. ભણીને પહેણે 5-6 વર્ષ છ ભણીને તારે ચિરાગ કુમાર દારૂ પીતા થોડો પણ બહુ નતા, પણ પીણા બનાવીને મરી ગયા પછી દારૂ વધારે પીવાનું લાગ્યું અને મારી ભણી 3 સાલમાં પડેલા, એટલે વચમાં મારી ભણી મારા ઘેર આવી કારણ કે મમ્મા મારા ત્રાસ બહુ આલી હતી. એટલે બધા આપણે નિર્ણય લઈ રહીશું તમારું ગમે ત્યારે, પણ નિર્ણય લીધા પહેલા તો યોને આ પગલું ભરી લીધું. જામનગરના 1404 આવાસ વસાહતમાં ગેરકાયદેસર ચાલતી દુકાનો સીલ કરવામાં આવી છે. તો રહેણાંક મકાનમાં કોમર્શિયલ ઉપયોગ કરીને ચલાવવામાં આવતી 14 જેટલી ગેરકાયદેસર દુકાનોને તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ ગેરકાયદેસર દુકાનો ન હટાવતા તંત્રએ લાલ આંખ કરી હતી અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ ગેરકાયદેસર ચાલતી દુકાનોમાં તાળા મારવામાં આવ્યા છે.
સવારના 10:30 કલાકે સ્લમ શાખા, એસ્ટેટ શાખા, સિક્યુરિટી શાખા અને પોલીસ વિભાગના સહયોગથી એક સંયુક્ત ટીમ બનાવી અને સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હતી. અને જે સર્વેમાં અમને 14 દુકાનોમાં માલુમ પડેલ તેના ઉપર પણ અમે જામનગર મહાનગરપાલિકા દ્વારા લોક મારીને કબજો લીધેલ છે. એ ઉપરાંત પણ બીજી 11 જેટલી કેટલીક એવી દુકાનો માલુમ પડે જે ઘણા લાંબા સમયથી પણ બંધ છે, એના ઉપર શટર ઉપર પણ આજરોજ અમે લોક મારી અને કબજો મેળવેલ છે. અને અમે એ લોકોને તાકીદ કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી તમારે આ કોમર્શિયલ વપરાશ છે એ બંધ કરવાનો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 30મી જાન્યુઆરીના શહીદ દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી, ત્યારે દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી હોય એવા વીર શહીદોની સ્મૃતિમાં લખતર તાલુકાના ઓળક ગામની પ્રાથમિક શાળામાં આવેલ શહીદ વીર સ્વર્ગસ્થ રણજીતસિંહ ચાવડાના શહીદ સ્મારકને ગ્રામજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. તો ઓળક ગામના વતની સ્વર્ગસ્થ રણજીતસિંહ જીલુભા ચાવડા એ પોલીસમાં ફરજ બજાવતા હતા અને ત્યારે રાત્રે દરમિયાન પોતાની ફરજ પર હતા. અહીં લૂંટારાઓ સાથેની મુઠભેડમાં તેઓને માથાના ભાગે ગોળી વાગતા તેઓ શહીદ થયા હતા. સરકાર દ્વારા તેઓના વતન લખતરના ઓળક ગામની પ્રાથમિક શાળામાં તેઓનું શહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું. સુરતના લીંબાયત વિસ્તારમાં હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકોને સંબોધતા કહ્યું કે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને 33% અનામત આપવામાં આવ્યું છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયું છે. સાથે જ સીઆર પાટીલે દીકરીઓને અભ્યાસ માટે તમામ તૈયારીઓ કરી આપવામાં આવશે તેવી બાહેદરી પણ આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશ નહીં તમામ બહેનોને ખૂબ પ્રેમ કરે છે, એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે. આ મોદીશ્રીના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકારનો સુરક્ષિતતા અનુભવતી થઈ ગઈ છે. આ જે બહેનો છે આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપ્યું છે. હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર 33% બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે. સુરતના ઓલપાડ ખાતે પરા વિસ્તારમાં 25મી જાન્યુઆરીની રાત્રે અંજાર અલી મલેકની ઘાતકી હત્યા કરી આરોપી ફરાર થયો હતો. આ હત્યા બાદ ઓલપાડ પોલીસ, સુરત ગ્રામ્ય અને શહેર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવીને 4 આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીની પૂછપરછમાં હત્યાનું કારણ જમીન અને પૈસાની લેતીદેતી હોવાનું સામે આવ્યું છે. આ જમીન અથવા પૈસાની લેતી લેતી બાબત જે ઝઘડો હતો એમાં આ વિષય ઊભો થયેલ છે. અને મરણ જનાર અંજર અલીની ઇસ્માઇલ અહેમદ છે કે આ આરોપીઓ મારફતે હત્યા કરાવેલી છે. સ્પેસિફિક ડિટેલ જ્યારે ઇસ્માઇલ અહેમદ છે પકડાશે ત્યારે જ ખબર પડશે, પણ આ ધંધાકીય લેવડ દેવડનો જ વિષય છે એ સ્પષ્ટ અત્યારે થાય છે. આગળની તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ ઇસ્માઇલ શેખની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે એ માટે તમામ ટીમો કાર્યરત છે. સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની ઓફિસે વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો પહોંચ્યા હતા. વડોદરા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકાના શાસકો અને ભાજપ સંગઠનના હોદ્દેદારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ વિવાદને ડામવા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા
રાજકોટમાં ગઈકાલે સંત કબીર રોડ ઉપર અકસ્માતનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. રાજકોટના મોટા ચોક તેમજ માધાપર ચોકડીએ ટ્રાફિક પોલીસે મોટા વાહનો રોક્યા હતા, ત્યારે રાજકોટના અન્ય જાહેર ચોકમાં હેવી વાહનોને શહેરી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાઈવે રોડથી શહેરી વિસ્તારમાં હેવી વાહન ન આવે તે માટે પોલીસ ટ્રાફિક શાખા સક્રિય બની છે. પ્રવેશબંધી હોવા છતાં પણ કોઈ હેવી વાહન જો શહેરી વિસ્તારમાં પ્રવેશ કરે છે તો વાહનને ડિટેન અથવા તો દંડ ફટકારવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં હેવી વાહનો ઉપર ક્યાંક પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે, પણ કહી શકાય કે આ હેવી વાહનોના કારણે અનેક વખત મોટા અકસ્માતો થતા હોય છે. ગઈકાલે પણ આવા જ પ્રકારનો જે અકસ્માત રાજકોટના સંત કબીર રોડ ઉપર થયો છે, ત્યારે આ અકસ્માતને લઈને હાલ અત્યારે જે પોલીસ હોય કે પછી આરએમસી તંત્ર હોય ક્યાંક સક્રિય દેખાઈ રહ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે જે પોલીસનું જે ટ્રાફિક શાખા છે તે અત્યારે ક્યાંક જે રૂટ ડાયવર્ટ કરવાની જે કામગીરી છે તેમાં સક્રિય દેખાઈ રહી છે. કારણ કે ગઈકાલે સંત કબીર વિસ્તાર કે જે આરએમસી વિસ્તારમાં આવે છે ત્યાંથી હેવી ડમ્પરના કારણે, એટલે કે જે ડમ્પર હતું તેમાં ક્યાંક કેમિકલ હતું તે વિસ્તારમાંથી અને તેના જ પાછળના વ્હીલમાં પિતા પુત્ર આવી જતા તેમનું કરુણ મોત નિપજ્યું. કહી શકાય કે આને જ લઈને ટ્રાફિક શાખા પર સક્રિય દેખાઈ રહી છે, એટલે કે જે વિસ્તારમાં અવરજવર ન હોય એટલે કે જ્યાં પ્રવેશ પ્રતિબંધી મૂકવામાં આવેલું હોય તેવા વિસ્તારમાં થી ક્યાંક ગાડીને પસાર ન થવું, એટલે કે હેવી વ્હીકલ ન લઈ જવા, અને ખાસ તો જે જાહેરનામું છે એટલે કે બપોરનો જે સમય છે ત્યારે ક્યાંક આજે હેવી વાહનો લઈ જઈ શકે, અને આ પ્રકારનું જે જાહેરનામાનું ક્યાંક કડક પાલન થવું જોઈએ. આ પ્રકારનું હાલ અત્યારે રાજકોટ ટ્રાફિક શાખા એટલે કે પોલીસનું જે ટ્રાફિક શાખા છે તે અત્યારે સ્પષ્ટપણે સૂચન કરી રહ્યું છે, એટલે કે આજે જે ચોકડી છે તે માધાપર ચોકડી, આ માધાપર ચોકડીમાં જ ક્યાંક આ પ્રકારની જે ક્યાંક જે ઘટના ઘણી વખત સામે આવી ચૂકી છે, ત્યારે કહી શકાય કે ઘટનાને લઈને પણ હાલ જે ટ્રાફિક શાખા છે તે અત્યારે ક્યાંક સક્રિય દેખાયું છે કે આવા કોઈ પણ જાહેર ચોકમાંથી જે હેવી વ્હીકલ એટલે કે જે છ ટાયરવાળા જે વાહનો છે તે અવરજવર ન કરે તેના માટે હાલ અત્યારે એક પોલીસ તરફથી પણ અત્યારે સક્રિય ભૂમિકા દેખાઈ રહી છે. પણ ચોક્કસથી એવું કહી શકાય કે જ્યારે આવી કોઈ મોટી ઘટના ઘટે ત્યારબાદ જ ક્યાંક તંત્ર જાગતું હોય છે, ત્યારે ફરી એક વખત જ્યારે મોટી ઘટના ઘટી એટલે કે રાજકોટના સંત કબીર રોડ ઉપર જ્યારે આવું ફેટલ એક્સિડન્ટ થયા બાદ હાલ અત્યારે પોલીસની કામગીરી દેખાઈ રહી છે. શું વાસ્તવમાં આ કામગીરી પહેલાં કરવાની જરૂર નહોતી એ સવાલ ક્યાંક સૌ કોઈના મનમાં અત્યારે ઊભો થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત ક્યાંક તંત્રની નિષ્ફળતા સામે આવી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ બાદ જુનાગઢની પોલીસ પર તોડકાંડને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. તો જુનાગઢ એસઓજી શાખાના પીઆઈ અરવિંદ ગોહિલ, એએસઆઈ દીપક જાની અને માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ સામે તપાસ કરાઈ હતી, જેમાં તોડકાંડમાં હાથ કાળા કરનારા કાયદાના રખેવાળ એવા દીપક જાનીની અટકાયત કરવામાં આવી છે. તો ફરિયાદીના નિવેદન બાદ એટીએસના અધિકારીઓ દ્વારા દીપક જાનીને નોટિસ અંગે પૂછપરછ કરવાની શરૂઆત કરી છે. તો અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. ગારિયાધાર શહેરમાં 5 ટોબડા રોડ ઉપર ગટરના ઢાંકણા એકદમ હલકી ગુણવત્તાવાળા લગાવવામાં આવ્યા છે. તો અવારનવાર એસટી બસના વ્હીલ ગટરના ઢાંકણામાં ફસાઈ જાય છે. મુદ્રા પાલિતાણા બસમાં 5 ટોબડા રોડ ઉપર ફસાઈ ગઈ હતી, ત્યારે મહા મહેનતે એસટી બસના વ્હીલને ગટરના ઢાંકણામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ રોડ ઉપર અવારનવાર ગટરના ઢાંકણા તૂટી પણ જાય છે, ત્યારે આ ગટરના ઢાંકણા જો હલકી ગુણવત્તાવાળા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. રાજકોટમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વોર્ડ નંબર 11ના શ્રીહરિ સોસાયટીની સ્થાનિક મહિલાઓ દ્વારા છેલ્લા 8 મહિનાથી દૂષિત પાણી મળવા મામલે રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ રજૂઆત કરવા છતાં પણ કોઈપણ સમસ્યાનું સમાધાન ન આવતા મહિલાઓ મનપા કચેરી ખાતે પહોંચી હતી, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓએ ગંદા પાણીની બોટલો સાથે કચેરી ખાતે રજૂઆત કરવા તેઓ પહોંચી હતી. આગામી સમયમાં આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જોઈ લ્યો ગંદુ પાણી કેટલું આવે છે એમ, અને એટલી વાસ આવે છે, ખાડા ખોદી ખોદીને વહી જાય છે, કોઈ કાંઈ અમારો જવાબ આપતું નથી. અને અત્યારે સિરિયલમાં અમારા બાળકો કેટલા છે અહીંયા, અમને બધાને સરદી ઉધરસ થઈ ગયા છે, તોય છતાં બાળકોને મૂકી મૂકીને અમે અહીંયા આવ્યા છીએ કે અમારે પાણી ચોખ્ખું જોઈ. અત્યારે આવેલ મોવડી ચોકડી પાસે શ્રીહરી સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી જે ગટરનું પાણી છે એ પીવાનું પાણી આવે છે, તો વારંવાર રાજકોટ કોર્પોરેશનને અમે અરજી કરવા છતાંય તે આજની તારીખ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. એટલે આજરોજ લતાવાસીઓ સાથે અહીંયા પોલીસ કમિશનર આપણે કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપેલ છે અને દિવસ 8ની અંદર થઈ જશે એવી બાહેધરે આપી છે. આની પહેલા ફોન દ્વારા અરજીઓ ઘણી કરેલ છે પણ કોઈ હજી નિરાકરણ આવેલ નથી. 8 મહિનાથી સરમાંથી શ્રીહરી સોસાયટીમાં જે પાણીનો માટે અમે આવ્યા છે, જે ગટરનું પાણી અંદર ભેગું આવે છે એનો વિડીયો જોવો હોય તો અમારી પાસે લાઈવ વિડીયો છે, ઓડિયો છે, કે જેવો અમને સરસ જવાબ નથી આપી શકતા કે અમે જેવી રીતે લોકોને ફોન કરીએ છીએ કે અમારો આ પાણીનો નિકાલ છે, તો પ્લીઝ તમે એનો સોલ્વ કરો. અમે રિક્વેસ્ટ કરીએ છીએ, તેમ કે છે એક દિવસ થાય, બે દિવસ થાય, અમે કહી ન શકીએ એવો અમને રિપ્લાય, એ લોકો અમને એવો રિપ્લાય આપે છે. ભાવનગરમાં ખૂની ખેલ ખેલાયો છે જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે હાલ અત્યારે ભાવનગરની, તો તેમાં ખૂની ખેલ ખેલાયો છે. સેલાસા ચોક પાસે આ ઘટના બની છે જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો ભાવનગરમાં મનપા એસ્ટેટ વિભાગના કર્મચારીની કરણપીણ હત્યાને લઈને વિગતો સામે આવી રહી છે. ઇલિયાસ બેલીમ નામના મનપા કર્મચારીની હત્યા કરાઈ છે. તો અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને તેમની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. હત્યાના બનાવને લઈને એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો મનપા કર્મીના હત્યારાઓને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અહીં મનપા એસ્ટેટ વિભાગના કર્મચારીની કરપણ હત્યાને લઈને મામલો સામે આવ્યો છે. ભાવનગરમાં ખૂની ખેલ ખેલાયો છે. ઇલિયાસ બેલીમ નામના મનપા કર્મચારીની હત્યા કરાઈ છે. અમરેલી જાફરાબાદના બે માછીમારોની અનોખી ભક્તિ સામે આવી રહી છે. જો હાલ અત્યારે વાત કરવામાં આવે તો બે માછીમારો યુવકોની અનોખી ભક્તિને લઈને એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. તેમાં બંને યુવકોએ અયોધ્યા સુધીની સાયકલ યાત્રા શરૂ કરી છે. તો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. સાયકલ પર અંદાજે તેઓ 1600 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે. યુવક ધર્મેશ બારૈયા અને કીર્તન બારૈયાની આ સાયકલ યાત્રાને લઈને અનોખી ભક્તિ સામે આવી રહી છે. તો આજે જાફરાબાદથી બંને યુવકોએ સાયકલનું પ્રસ્થાન કર્યું છે અને ત્યારબાદ તેઓ 1600 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે. અમરેલી જાફરાબાદના આ બે માછીમાર યુવકોની અયોધ્યામાં રામ મંદિરને લઈને અનોખી ભક્તિ સામે આવી રહી છે. વતનની વાતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.